দুর্লভ মানুষ দেহ দেহিনাম ক্ষণভঙ্গুর তত্রাপি দুর্লভম মন্যে বৈকুট প্রিয়দর্শন। ভগবান শ্রী নরনারায়ণ দেব, ঘনশ্যাম মহারাজ, রাধাকৃষ্ণ দেব, আপনার সৌনা গুরুবর্য বা মহন্ত স্বামী, বড়িল সন্ত বিদ্বান, প্রাতঃস্মরণীয় সন্ত এবং আ একাদশ শিবিরની અંદર ઘણું બધું જાણવા માટે પધારેલા સર્વે શિબિરાર્થી મિત્રોને મારા સપ્રેમ જય સ્વામિનારાયણ। વાલા મિત્રો, આપણે 3 દિવસથી ઘણું બધું આ સ્ટેજ ઉપરથી શીખ્યા। જીવન ઉપયોગી, જીવન સ્પર્શી વાતો આપણે સંતોના મુખે સાંભળી, પણ ઘણી વખત વિચાર કરીએ કે આટલું સંતો આપણા માટે કંઈ કરતા હોય અને આપણા જીવનમાં થોડો કાંઈ ફેરફાર જો દેખાતો ન હોય તો કચાસ ક્યાં છે? એનું કારણ ક્યારે ભક્તો વિચાર્યું? વિચાર કરતો હતો ત્યારે 2 કારણ હાથમાં આવ્યા। એક તો ભક્તજનો, આપણા સંતોનો આપણે થોડોક મહિમા ઓછો છે। ભાગવતનો 10મો સ્કંદ જ્યારે વાંચીએ ત્યારે નારદજી વસુદેવજીની વાત કરેલી છે। ભગવાન કૃષ્ણ વસુદેવને ત્યાં જન્મ્યા હતા પણ ઓળખી નહોતા શક્યા, ત્યારે વાત કરી છે કે હે વસુદેવ, સનહી કરશો હિ મત્યાનામ અનાદર કારણમ। નારદજી કહે છે કે વસુદેવ, અતિક જે નજીકપણું છે ને એ અનાદરનું કારણ બને છે। માણસ ગંગા નદીના કિનારે રહેતો હોય પણ પોતાના તનની શુદ્ધિને માટે બીજે ક્યાંક સ્થળમાં જઈને જળની શોધ કરતો હોય પણ ગંગાનો મહિમા એમને નથી। આપણે જુઓ ભક્તજનો, કલ્યાણ આપણે હાથમાં દઈ દે એવા સંતો આપણે આપણી નજર સન્મુખ જોઈએ છીએ, છતાં થોડોક એમનો મહિમા ઘટી જાય ને અતિ નજીકપણું, દરરોજનો ઘસારો એ અનાદરનું કારણ બની જાય। આ તો આપણા જેવા જ છે, એટલે એને કહેલી વાત આપણા જીવનમાં ઉતરતી નથી। અને બીજું, આપણે નિખાલસ નથી થતા સંતો આગળ। આપણે શિક્ષાપત્ર વાંચીએ છીએ, મહારાજે 200મો શ્લોક છે, નિષદમાં વર્તિતવ્યમ ચ સાધુનામ અગ્રદ સદા। મહારાજે કીધું કે મારા આશ્રિત હોય એમને સાધુ આગળ તો નિષ્કપટ થઈ જાઉં, દિલ ખોલી દેવું, પાપ કર્યા હોય, કઈ થઈ ગયું હોય તો સંતો આગળ કહી દેવું, તો આપણે પાપ ધોવાઈ જાય, પ્રાર્થના કરવી, ઉદ્ધાર કરજો, તા સંતો ભક્તો એવા છે ભગવાનના ખોળામાં બેસાડી દેશે આપણે। પણ આપણે થોડોક સંકોચ અનુભવીએ છીએ, નિખાલસ થયા વિના ભક્તજનો લખી લેજો ભગવાન મળવાના નથી। ઇતિહાસમાં નજર નાખો તમે, જે જે નિખાલસ થયા છે ને, નિષ્કપટી બન્યા છે ને, એમનું કામ થયું છે, એનો ઉદ્ધાર થયો છે। આ કચ્છનો આપણો જેસલ જાડેજો, કચ્છનો કાળો નાગ પાપી, પણ એ જયારે સોરઠમાં ગયો એની ભાભીએ એમને મેણું માર્યું, એ તોરી રાણી તોરી તલવાર ને તોરી ગોળી લેવા માટે ગયો અને જયારે લઈને પાછો આવ્યો, ઘટનાથી તમે સૌ વાકબ છો, દરિયામાં પછી તોફાન થાય છે ને આ બધી વાતો છે, પણ હકીકતમાં જોવા જઈએ એ જેસલ નું આ બધું ભવસાગર ની એની વાતો છે, એની નાવ ભવસાગરમાં ડૂબવા લાગી છે।
ત્યારે ભક્તજનો સંતત્વ ધરાવનારી એક એ નારી તોરી એ આજ જસલને કીધું છે. જ્યારે નાવ જ્યારે બુડવા લાગી ને ત્યારે એને વાત કરી કે જસલ તો તારા પાપ પ્રકાશિત કરી દે તો હું તને બુડવા નહીં દઉં, હું તને મરવા નહીં દઉં. ત્યારે જસલે પોતાના પાપો એની આગળ ઠાલવ્યા છે. કેટલા બધા પાપો કર્યા હતા વનની અંદર, એટલે મોરલાઓને મારેલા, ઘાસ ખાવા આવતી ગાયોને એમને પાછી વાળેલી, 140 વરરાજાઓને મારેલા, કુંવારી જાનને લૂંટી, ભાણેજાઓને મારેલા, આટલા બધા પાપો. અને ભક્તો ઇતિહાસ જ્યારે જોઈએ એના જીવનનો, ત્યારે આપણે જાણવા મળે કે તોરી આગળ આ જસલ પોતાના પાપ કહી શક્યો નથી. અને એટલું કીધું, જેટલા માથે જાવાળ તોરી રાણી, જેટલા માથે જાવાળ રે, એટલા કુકર્મો મે કર્યા તોરા દે રે, એમ જે સાલ કે છે રે. આટલું કીધું કે હે તોરી દેવી, જેટલા માથાના વાળ છે ને એટલા કુકર્મો મે કર્યા છે. ખુલ્લો થઈ ગયો. તો ઇતિહાસ જયારે એનો જોઈએ ને ત્યારે ભક્તજનો એ તોરી દેવી એમને બુડવા દીધો નથી, એનો ઉદ્ધાર કર્યો. તૃણા બંદરે એ ઉતર્યા, અંજારમાં આવ્યા અને એક સંતો સાથે એનું મિલન થયું. અને કેવો એક પાપી હતો ભક્તજનો એ કચ્છનો જાડેજો, પીર તરીકે બધા એને પૂજવા લાગી ગયા. લો, ખુલ્લો થઈ ગયો ને, એનું કામ થઈ ગયું. નિષ્કપટ જ્યારે થયો, પણ જો એને એ બોલ્યો ન હોત તો ભક્તજનો આજ અંજારમાં એની સમાધિ ન હોત, કોઈ આવત નહીં જોવા. મુખ્ય બે આ કારણ છે. વચનામૃત એ જ કહે છે, શિક્ષાપત્રીમાં એ જ મહારાજ લખ્યું, સંત આગળ આપણે નિર્માની થઈ જઈએ, નિષ્કપટી બની જઈએ, એ વિના કામ નહીં થાય. ભક્તજનો આપણે બધા એના માટે અહીંયા આવ્યા છીએ. સંત આગળ દિલડું ખુલી દેવું, ખૂણે ખાંચે ક્યાંક પાપ થઈ ગયું હોય ને તો. અદ્ભુત ભક્તજનો આવી વાતો છે. મહારાજ સત્તાનો પ્રસંગ 5 મિનિટમાં કહી દઉં તમને. મૂળજી જોશી કરીને આણંદનો વતની હતો. નિષ્કુળાન સ્વામી જેવાનો સમાગમ કર્યો. 5-5 વર્ષ સુધી ભક્તો પણ ભગવાન ઓળખાણા નહીં, ભગવાનપણાની બુદ્ધિ ન થઈ એમને. 5 વર્ષ નહીં તો નિષ્કુળાન સ્વામી એટલે પોતે સ્વયં આવ્યો વડતાલમાં. મહારાજ સભા ભરીને બેઠા હતા. મહારાજને કીધું કે તમે ભગવાન છો? મહારાજ કે હા. તમે અંતરજામી? મહારાજ કે હા. મૂળજી જોશી કે હું ન માનું, જગત ભલે માને, મારા મનના સંકલ્પ તમે જો કહો ને તો તમને અંતરજામી ને સાચા ભગવાન જાણો. મહારાજ કે મૂળજી, મનની વાતો આ સભામાં કહેવા જેવી નથી, તો અહીંયા કને બેસી નહીં શકે. આ સભામાં જો કહીશ નહીં તમે કહો. મહારાજે કન્ડિશન કરી કે જો એક વાત એ વાત કહું, વાત કરીશ તો કે વચ્ચે ઊભો નહીં રહું. મૂળજી જોશી કે હા મહારાજ કહો. પછી મહારાજે ભૂતકાળની થોડીક એની વાત કરી. વ્યવહાર થોડો નબળો હતો એટલે મુંબઈ કમાવા માટે આવ્યા કાકા જોડે. મહારાજ કહે કે તું કાકાને લઈને મુંબઈમાં આવ્યો કમાણા, 2 મહિનામાં પ્રોફિટ સારી થઈ, 2000 રૂપિયા કમાણા. અને વિચાર થયો કે હવે પાછા પરિવારને મળી આવીને રૂપિયા દઈ આવીએ. એટલે રસ્તામાં તમે આવો છો વાણ દ્વારા, રાત્રિમાં તમને વિચાર આવ્યો તને કે 1000 રૂપિયા મારા ને 1000 કાકાના, ઘરે જાશું એટલે હવે હવું બાટી લેશે. એટલે એને ભક્તો કુ વિચાર આવ્યો કે કઈ કાકાને જો કરી નાખો ને તો 1000 મારા થઈ જાય. એટલે શું કર્યું, રાત્રિ પડી એટલે સેવા કરવા ગયો, પગ દબાવવા.
કાકાએ કીધું કે હવે સુઈ જા તું, તારે કીધું હું જાઉં છું. પણ કાકાની આંખ મીચાય તો પાછું આવી અને કાકાનું ગળું દબાવી દીધું. કાકાને મારી સમુદ્રમાં ફેંકી બીજે દિવસે ઉતરી ગયો. મોમાઈ આવી રૂપિયા પચાવી લીધા. મહારાજ આવી વાત સભામાં કરેલો ઉભો થઈ કે મહારાજ હવે રાખો રાખો. મહારાજ કે હેઠો બેસી જા. મેં કીધું તું વાત કરીશ તો ઉભો નહીં રહું. મહારાજ આ પછી વાત કરતા જાય છે. મહારાજ કે આ કપટ તારું પડ્યું છે ને અંદર, એટલે તને હું ઓળખાતો નથી. આ કપટ જયારે ધોવાશે, નિખાલસ બનીશ, ત્યારે હું જેવો છું ને એવો ઓળખાઈશ. ઓલો મહારાજના ચરણમાં પડી ગયો. મહારાજ હવે રાખો રાખો, તમે અંતરજામી ભગવાન સાચા, બોલો હવે તમે જેમ કેશો એમ કરીશ. મોમોક્ષ હતો ને, મહારાજે કીધું જા કાકાના ઘરે, બનેલી ઘટના બધી એને કે, કોની હિંમત હાલે વિચાર કરો. પણ મોમોક્ષુ ખપ હતો એમને ભક્તજનો. ગયો ઘરે, એમના કાકાના છોકરાઓ હતા, એમને વાત કરી કે આ રીતે ગયા હતા, 1000 રૂપિયા પચાવ્યા, કાકાને આ રીતે મારીને હવે કાકાને દીકરા સહન કરે. એટલે મોટા દીકરા બે હતા ને મારવા તૈયાર થઈ ગયા. પણ નાનો દીકરો એને મોટા ભાઈને રોકીને સમજાવ્યો કે ભાઈ થવાનું થઈ ગયું, હવે આને મારવાથી પિતા પાછા મળવાના નથી. બધી વાત કરી, 1000 રૂપિયા પાછા દીધા. આટલું કરીને પાછું આવ્યો મહારાજની પાસે. ત્યારે મહારાજે કીધું કે હવે જેવો હું છું ને તેવો હું તને ઓળખાઈશ. મૂળજી જોશી નિષ્કપટિ થયો, નિખાલસ બન્યો. કરેલું પાપ જ્યારે ભક્તજનો કીધું ને, જેને કને પાપ થયું એની આગળ ભગવાન જેવા હતા ને એવા ઓળખાઈ ગયા. ભક્તજનો, બસ આ બે વાતમાંથી મારે તમારે એ કહેવાનું છે, આપણે બધાને એ જ સંદેશો શુભ લઈને જ આવવાનો છે કે આવી રાત દિવસ સંતો મહેનત કરે છે, જુઓ તન તોડ આપણે કંઈક આગળ લાવવા માટે, ભગવાનને આપણે સારા લાગીએ એના માટે. પણ એ વાતો ત્યારે જીવનમાં ઉતરશે, આપણું જીવન ત્યારે જ બદલાશે. ભક્તજનો, આવા સંતોનો મહિમા પોતાપણાની બુદ્ધિ થશે અને એવા સંતો આગળ નિખાલસ થઈ જશું તો ભક્તજનો એની વાતો આપણા જીવનમાં ઉતરશે અને આપણું જીવન છે ને એ બધું બદલાઈ જશે અને ભગવાન સંતને ગમે એવું આપણું જીવન બનશે. ભક્તજનો, આવો શુભ સંદેશો આ એકાદશ શિબિરમાંથી આપણે લઈને જઈએ એવી ભગવાન શ્રી નરનારાયણ દેવના ચરણમાં પ્રાર્થના કરી અને મારે મારીને વિરામ આપું છું. બોલો શ્રી નરનારાયણ દેવાની.